धोरण सात स्वाध्याय 3.3 એનો દાખલો છે બીજો દાખલા બીજામાં તમને શું કીધું છે આપે લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલા પુસ્તકની સંખ્યા દર્શાવે છે નીચેના પ્રશ્નના જવાબ આપો જો આ લંબ આલેખ છે એમાં જો પ્રમાણ માપ 1 સેમી બરાબર 100 ચોપડીયું કઈ રીતના બતાવી છે કે 1989 1991 1992 અને 1993 આ 5 વર્ષ આપ્યા હવે 1989 માં કેટલા પુસ્તક વેચાણ આવી સામે વાય અક્ષ ઉપર બતાવેલું છે એટલે 1 સેમી એક ખાનું તમારે ગ્રાફનું હોય ને 1 સેમી એના બરાબર 100 લીધા 0 પછી તો 1 આવે પણ આવી રીતના પ્રમાણ માપ કોને કહેવાય કે અહીં આપણે 1 સેમી બરાબર 100 લઈ લીધા કારણ કે ગ્રાફ દોરીએ ને 600 નો તો કેવડું 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 દોરવો પડે ચોપડીમાં ન સમાય એટલે પછી આવી રીતના પ્રમાણમાં લઈ લે કે 1 સેમી બરાબર 100 પછી 200 300 બરાબર એવી રીતના 600 સુધી લઈ લીધું હવે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે 1989 1990 અને 1992 ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે તો તમે જોવો એકવાર ચલો 1900 ને ચલો જવાબ આપો જેને ખબર પડે એ જવાબ આપે 1989 માં કેટલા પુસ્તકોનું વેચાણ થયું આમાં છે ને તમને સેન્ટીમીટર નથી આપ્યા પણ આપણે એક એવી રીતના જોઈએ અટકરે જોઈએ ને તો 1989 માં 180 કેટલા 180 જો હું ગ્રાફ માથે લખું છું અને અહીંયા જવાબ લખું છું 1989 માં 180 બરાબર પછી 1990 જોવો જોઈએ 1990 એમાં એવી રીતના છે થોડુંક અટકરે છે 500 કરતા ઓછું તો 480 કે 475 તમારે જી રાખવું હોય શું રાખવું ઓકે 475 1990 475 એના પછીનો જવાબ આપો 1992 1992 આપણે ફૂટપટ્ટી રાખીને જોઈએ ક્યાં આવે છે તો કે 300 થોડુંક નીચે આવે છે 300 નીચે એટલે 250 કે વધારે કેટલુંક નીચે છે જોઈએ ઘણું નીચે છે એમ તો અહીંયા 200 છે 250 લઈ લ્યો 250 1992 250 લઈ લ્યો હાલો જોવો અહીંયા હવે બીજો પ્રશ્ન છે ક્યાં વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા તો આપણે હમણાં કહ્યું હતું ને જો 500 પહેલા છે ને 1990 છે ને એમાં 500 પહેલા 500 ને 400 વચ્ચે એક 1990 જઈપું તો 475 પુસ્તકો 1990 વેચવામાં આવ્યા બરાબર તો એમાં લખો 475 પુસ્તકો 1990 સમજાણું બાળકો કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા 225 એટલે 200 ને 300 ની વચ્ચે કોણ છે જરીક મને કહેજો તો 1992 છે બરાબર આપણે અહીંયા પહેલા પ્રશ્નમાં 1992 250 લખ્યા હતા પણ બીજા પ્રશ્નમાં એમ કહે છે કે 225 પુસ્તકો તો એ 250 નહીં એને 225 ગણો બરાબર કારણ કે જો આમાં પરફેક્ટ માપ નથી આપ્યો તો તમારે પહેલો પ્રશ્ન છે ને પહેલા પ્રશ્નના જવાબમાં 1992 છે ને એની સામે 225 લખો એને જવાબ પાછો પ્રશ્ન બીજાનો ઊંધો પૂછ્યો છે કે 225 પુસ્તકો તો કે 1992 બરાબર થઈ ગયું 225 પુસ્તકો 1992 થઈ ગયું ને છોકરીઓ ગ્રાફ વાંચતા આવડી ગયું કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા એક જ જગ્યાએ 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા એ છે 1989 જેમાં 180 પુસ્તક વેચવામાં આવ્યા ખબર પડી જ જાય આમાં ગ્રાફ ઉપરથી અહીંયા આવે 1989 1989 વેચાયેલા પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો 1989 છે એના પુસ્તકો છે એ 200 અને 100 ની વચ્ચે આવ્યા એમાં 200 ની નજીક છે આ સ્તંભ આલેખ છે
200ની તમે ફૂટથી જુઓ તો 200ની નજીક છે, 200થી ઓછા, 100થી વધારે અને 200ની નજીક, એટલે આપણે એને 180 છે એવો અંદાજ લગાવી શકીએ.